તુલસીશ્યામ જન્માષ્ટમીના પાવન અવસરે નંદ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તુલસીશ્યામ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ગરવી ગીરમાં જ્યાં શ્યામની ધર્મની ધજા ફરકી રહી છે, લીલી વનરાયમાં ડાલા મથા સાવ જ્યોતિની ડણક સાથે શ્યામના ગુણ ગાય છે, એવા તુલસીશ્યામ તીર્થધામમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. તુલસીશ્યામ જન્માષ્ટમીના પાવન અવસરે નંદ ઉત્સવની ભવ્ય ઉજવણી તુલસીશ્યામ મંદિર ખાતે કરવામાં આવી હતી. આ તકે ગરવી ગીરમાં શ્યામની ધર્મની ધજા ફરકી રહી છે, લીલી વનરાયમાં ડાલા મઠા સાવો જ્યોતિની ડણક સાથે શ્યામના ગુણ ગાય છે, એવા તુલસીશ્યામ તીર્થધામમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. મધ્ય જંગલમાં આવેલ સ્વયંભૂ બિરાજેલા ભગવાન શ્યામ સુંદરના મંદિરમાં જન્માષ્ટમીના પાવન અવસરે દિવસભર વિવિધ કાર્યક્રમો, પૂજા આરતીનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. 12 નાટકોએ ભગવાન કૃષ્ણના વધામણા કરવામાં આવ્યા હતા. નંદ ઉત્સવની ઉજવણીથી ભાવિકોના મન ગોકુલ મથુરા જેવું જ મહત્વ હતું, તેમજ મેર સમાજ રાજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભગવાન શ્યામના દર્શનાર્થે ભાવિકોની ભીડ જામી હતી. અંદાજે 1 લાખથી વધારે ભાવિકોએ ભગવાન શ્યામના દર્શનનો લહાવો લીધો હતો. તમામ આવનારા યાત્રિકો માટે તુલસીશ્યામ ટ્રસ્ટના પ્રમુખ અને માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરુ ભગવાનના મહાપ્રસાદ તેમજ રાત્રિ રોકાણ કરનાર યાત્રિકો માટે રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશ અને દુનિયામાં જેનું નામ છે તે પોરબંદરની સુપ્રસિદ્ધ રાસ મંડળી દ્વારા ભગવાન શ્યામના ખોરે અનેક પ્રકારના રાસ રજૂ કરવામાં આવ્યા હતા. રાસની કલા દ્વારા ભગવાન શ્યામને રીઝવવામાં આવ્યા હતા. આ રાસમાં આવેલ તમામ રકમ નવી ગૌશાળાના લાભાર્થે વાપરવામાં આવી હતી. તુલસીશ્યામ ટ્રસ્ટીઓ તેમજ પ્રતાપભાઈ વરુ ખાસ ઉપસ્થિત રહી યાત્રિકોને સેવા સુવિધાઓ અને વ્યવસ્થાનો ખ્યાલ રાખ્યો હતો. અશોક મળવાનો રિપોર્ટ, અમરેલી.